તો આજે ભારતને એક મોટી સફળતા મળી છે. જી હા, યુએનમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવ્યો છે અને તેને લઈને અમદાવાદીઓમાં પણ ખુશી છે. મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા પર અમદાવાદીઓ અત્યારે ઉજવણી કરી રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવે તેવી માંગ ભારતે કરી છે અને સતત ભારતે પ્રયત્નો કર્યા હતા, ત્યારે વારંવાર ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરીને મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા પર ક્યાંક રોક લગાવવામાં આવતી હતી. પરંતુ આજે ભારતની આ સૌથી મોટી કૂટનીતિક જીત. તો આ સાથે TV9 સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે. પ્રતિક, ભારતને લઈને કોઈ પણ એવો મહત્વનો મુદ્દો સામે આવે અને એમાં પણ આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો છે, સ્વાભાવિક છે તમામ દેશવાસીઓમાં ખુશીની લાગણી હોય. અમદાવાદીઓ શું કહી રહ્યા છે આ નિર્ણય પર? ચોક્કસ સેવાની આ દ્રશ્યો તમને બતાવીશ કે અમદાવાદીઓ શું કહી રહ્યા છે. જે જ્યાંથી આતંકી જે મસર અઝુદ છે તેને રીતે વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયા છે, ત્યાંથી જ અમદાવાદીઓમાં ખુશીનો માહોલ છે. અને રાત્રે 10:30 વાગ્યાની આસપાસ જે અમદાવાદીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે જે રીતે ચીન દ્વારા જે રીતે એક આતંકી જે મસૂદ અઝહર છે તેને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મારી જવામાં આવ્યા છે, રીતે વીટો પાવર પાછો ખેંચી લેવામાં આવ્યો છે, એને લઈને અમદાવાદીઓ પણ ખુશ જોવા મળ્યા છે. તમામ અમદાવાદીઓ અહીં પહોંચીને ફટાકડા ફોડીને આજે રાજનૈતિક એક જીત છે ભારતની તેને વધાવી રહ્યા છે. સાથે નાના બાળકો પણ આ ખુશીમાં જોડાયા છે. સાથે આપણી સાથે કેટલાક સ્થાનિક યુવાનો છે, તેમને પ્રયત્ન કરીશું કે શું માને છે. એક મોટી રાજનૈતિક જીત છે ભારતની, શું કહેશો? જે યુએનના અંદર મજૂર અંદરને વિશ્વ આતંકવાદી જાહેર કરેલો છે એમાં મોદી સાહેબની ખરેખર પ્રખર મહેનત અને એક 125 કરોડની જનતાને એમને વિજય અપાયો છે. એ વિજયને અમે વધાવી રહીએ છીએ અને એક્ચ્યુઅલમાં આ વિજય એ વૈશ્વિક આતંકવાદીને નાબૂદ કરવા માટેનો પેલો એ છે. એટલે અમે એમને બહુ માન્યથી અને મોદી સાહેબની આ ખરેખર જીત છે. આ જીત એક આતંકવાદીને એવું નહીં પણ આ વૈશ્વિક જીત ગણવામાં આવે છે. એટલે મસૂદ અઝહરને ફાંસી આપવી જ જોઈએ અને કોઈ પણ પાકિસ્તાન જેવા દેશો સંગરતા હોય તો એ દેશોને પણ દબાણે લઈને અને આવી રીતે મોદી સાહેબને સપોર્ટ કરીને જે આપણને અત્યાર સુધી સપોર્ટ 125 કરોડ જનતાએ કરેલો છે એ જનતાને પણ આપણને આભાર માનીએ છીએ. જે યસ સોસાયટીને આપણને યસ મળ્યો છે એ યસને આપણે સમગ્ર ભારત દેશને પેલું એ વધાવી દઈએ છીએ અને અમે આજે યસ બંગલોરના અંદર આ યસ મળ્યો છે એને અમે મીઠાઈથી અને ફટાકડાથી અમે એને ઉજવી રહ્યા છીએ. ચોક્કસ, ચીન છેલ્લા 4 વર્ષથી આ વીટો પાવર યુઝ કરીને મસૂદ અઝહરનો બચાવ કરતો હતો, પરંતુ આ વખતે ચીન દ્વારા પણ વીટો પાવર પાછો ખેંચવામાં આવ્યો છે અને આતંકી જે મસૂદ અઝહર છે તેને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે કહ્યું છે. કેવું લાગે છે, શું કહેશો તેના લઈને? ચીનને છૂટકો જ નહોતો આ વખતે તેમણે હાર્યા વગર. કારણ કે ચીનને આજે એટલી દેશ આપણા દેશની અંદર એટલી બધી પ્રોડક્ટ ચીનની વેચાય છે. ચીન આપણા દેશ એનું અર્થતંત્ર છે ને 25% અંતર આપણા દેશ ઉપર આધારિત છે, ભારત પર ડિપેન્ડેબલ છે. એટલે ચીનને છૂટકો જ નહોતો. અને વ્યાપાર સમજૂતી ચીન વ્લાદિમીર પુટિન અને નરેન્દ્રભાઈ મોદીની અંગત મુલાકાતો થયેલી છે એની અંદર ધીમે ધીમે આ બધું કાર્ય થયેલું છે. પણ લોકોને આ વસ્તુ કેવું પહોંચતા વાર લાગે છે, બરાબર છે? કારણ કે આ વૈશ્વિક મામલો છે. મોદીએ બધા દેશોમાં ફરીને બધાને ભેગા કર્યા છે અને આજે કયો દેશ આતંકવાદથી પીડિત? ચીન તો કેવું પીડિત છે, હમણાં વચ્ચે એમના ત્યાં હુમલો થયેલો છે ચીનની ઉપર, કે મુસ્લિમ આતંકવાદ દ્વારા હુમલો થયેલો છે. એટલે ચીનને બી છૂટકો નહોતો કે આ ભારત સાથે આવ્યા વગર. અને મોટે મોદી સાહેબ ચાણક્ય નીતિ એમણે જે વાપરી છે, દરેક દેશો જોડે સારા સંબંધ એમણે ડેવલપ કર્યા છે. રશિયા ચીન અને આ ભારતની એક ધરી રચાય છે એશિયાની દેશોની અંદર, એક મજબૂત ધરી આવી રહી છે. એટલે ચીનને બી આપણી બહુ પુષ્કળ જરૂર છે. એટલે છૂટકો જ નથી એમને આ કર્યા વગર. સાહેબ, જૈશે મોહમ્મદ જે આતંકી સંગઠન છે તેનો વડો હતો આ મસૂદ અઝહર, તેને હવે વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે, પાકિસ્તાનમાં પનાહ લઈ રહ્યો છે, હવે ભારતે કયા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ? ભારતને પૂરે વિશ્વમાં કહીને એમને તરત જ એરેસ્ટિંગ અને જેટલા પણ એના સંગઠન ચાલતા હોય કે એના ઉપર તરત જ બેન મૂકવો જોઈએ. કારણ કે ભારતે જ બધાને બતાવ્યું છે વિશ્વમાં કે આતંકવાદની પરિભાષા શું થાય. આજ સુધી લોકો વિશ્વમાં જાણતા નહોતા અને જાણવા દેતા નહોતા અહીંયાના બીજા લોકો, પણ એમણે જ બતાવ્યા. પછીથી આ બધી કાર્યવાહી થઈ અને આગળ બધી રીતે મસૂદ અઝહર જેવું એક આતંકવાદીને પકડાયેલા છે, હવે બીજા પણ એના સાથે સાથે આવવા માટે જે થશે. ખાસ કરીને અનેક મહિલા પણ આપણી સાથે જોડાયા છે. પુલવામામાં જે હુમલો થયો તેમાં પણ જૈશે મોહમ્મદનો હાથ હતો અને આ જે આતંકી જે મસૂદ અઝહર તે પણ જૈશે મોહમ્મદનો વડા છે. કેવું લાગે છે જૈશે મોહમ્મદના જે વડા છે તેને આતંકી જાહેર કર્યા બાદ?
આજે અમને બહુ જ સારું લાગે છે. ભારતનો સૌથી મોટો વિજય થયો છે, 130 કરોડ જનતાનો વિજય થયો છે, અને સૌથી મોટી તો વાત મોદી સાહેબનો વિજય થયો છે. ફરી ફરી વાર 100 વાર મોદી સરકાર જ આવવી જોઈએ એવી અમારી અપેક્ષા છે. અને આતંકવાદી મજૂર અઝહર મસૂદને એવી સજા થવી જોઈએ કે ફરી કોઈ બીજો આતંકવાદી પાકે નહીં, આવી બીજી કોઈ ભૂલ કરે નહીં, અને વિશ્વ એની ખરેખર સજા કરવી જોઈએ. ભારતના માટે એને પડખે ઊભું રહેવું જોઈએ, અને ચીન અને પાકિસ્તાન જે ભારતને હેરાન કરતા હતા એ ફરી વાર ભારતનું કોઈ દિવસ